નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે. આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. દર્શક મિત્રો, આજે હોટ ટોપિક પર વાત કરવી છે આપણા દેશમાં વધી રહેલા છૂટાછેડાના કેસો વિશે, લગ્ન જીવનમાં વધતી જતી તકરારો વિશે. હાલમાં જ એક રિપોર્ટ, એક સર્વે જે આવ્યો, એક આખું જે સર્વે આખા વર્ષનો સામે આવ્યો છે, જેમાં આ વર્ષે સૌથી વધુ કેસ છૂટાછેડાના, લગ્ન જીવનમાં તકરારમાં, ફેમિલી કોર્ટમાં જે કેસ નોંધાયા છે સૌથી વધુ, આ રાજ્યોમાં ગુજરાત ચોથા ક્રમે છે. આપણા રાજ્યમાં પણ આ કેસોનું પ્રમાણ દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યું છે. તેની પાછળનું કારણ છે શું છે? શા કારણે લગ્ન જીવનમાં આટલી તકરાર વધી રહી છે? કયા કયા કારણો છે જેના કારણે દાંપત્ય જીવન, જે પહેલાં એક સમય હતો કે ખૂબ લાંબુ ચાલતું હતું, છૂટાછેડાનું તો ક્યારેય નામ પણ ખૂબ ઓછું લેવાતું હતું, હવે તો લગ્ન થાય એના એક બે મહિનામાં તો ઘણા પણ એવા પણ કેસ આવે છે કે એક બે મહિનામાં જ ડિવોર્સ થઈ ગયા, એક બે વર્ષમાં ડિવોર્સ થઈ ગયા. અને જે કારણો હોય છે ડિવોર્સ પાછળના, એ પણ એવી નજીવી બાબતે આજકાલ ડિવોર્સ લેવાનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે. તો શું કારણો જવાબદાર છે અને સમાજ કઈ તરફ વધી જઈ રહ્યો છે, તેના પર ચર્ચા કરવી છે. અને ખાસ કરીને ઘણા બધા સર્વેસ એવું પણ સાબિત કરી રહ્યા છે કે લગ્ન જીવનમાં, દાંપત્ય જીવનમાં જે તકરારો વધી રહી છે, તેની પાછળ આજકાલ સોશિયલ મીડિયા, મોબાઈલ, એનો પણ ખૂબ મોટો ફાળો રહેલો છે. તો એ કઈ રીતે એ પણ જાણીશું. અને ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે. મારી સાથે જાણીતા એવા સિનિયર સાયકોલોજીસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી, જાણીતા એવા એડવોકેટ દિવ્યા મોદી ઉપસ્થિત છે. પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત દિવ્યાબેન આપનાથી કરું છું, કારણ કે જે કેસોની હું વાત કરી રહી છું, આવા ઘણા બધા કેસીસ, આવા ઘણા બધા દંપતીઓને આપ રોજ મળતા હશો. પહેલાં તો તમે જ્યારે આવા કેસ વિશે જુઓ, આ કેસ લડો છો, ત્યારે કયા કારણોથી, કયા કયા કારણો લઈને આ દંપતીઓ આવતા હોય છે છૂટાછેડા માટે? અથવા તો આમ પણ ખાલી છૂટાછેડાની વાત નથી, ઘણા પણ હવે તો ફેમિલીઝ ઇસ્યુ પણ ખૂબ વધી રહ્યા છે, જેના કારણે ફેમિલી કોર્ટમાં હવે કેસો વધી રહ્યા છે. તો કયા કયા કારણો આજના સમાજમાં પરિવારોને છૂટા પાડી રહ્યા છે? પ્રીતિ, સૌથી પહેલા તો તે જે વાત કરી ને કે એક વર્ષ, બે વર્ષ, એક મહિના, બે મહિના, મારી પાસે એવી એક મેટર છે કે ઓનલી 2 ડેઝમાં ડિવોર્સ થયા છે, લગ્નના 2 ડેઝમાં ઓનલી, કે જે ફર્સ્ટ નાઇટ હોટલમાં ગયા અને પછી એમના બીજા દિવસે અને ત્રીજા દિવસે મારે ત્યાં ડિવોર્સ કરવાયા છે. એટલે આવા, અને આવું એક નહીં, આવા ઘણી બધી મેટર છે કે એક વીક હોય, એક 15 દિવસ હોય અને આવી રીતના. તો છૂટાછેડાનું મેઇન કારણ આપણે જે કહેતા હતા ને કે વિભક્ત ફેમિલી અને ન્યુક્લિયર ફેમિલી, અથવા તો આપણે કહેવાય ને કે બધા યુનિટ એક ફેમિલીમાં સહપરિવાર રહેતા હતા, તો ઘણી વખત આપણને એમ લાગે કે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા એટલે એક આ પોઈન્ટ ગણી શકાય, કારણ કે કોઈ સમજાવવા વાળું નથી. સમાજનું જે એક બીક હતી અને સમાજ જે એક આપણને એક રાખતો હતો કે ભાઈ સમાજ, સોશિયલ જે આપણે થતા હતા અને એકબીજાની સાથે બેસીને કોઈ બી ઓપિનિયન લેતા હતા, સમાજ સાથે બેસતા હતા, ફેમિલી સાથે બેસતા હતા અને પછી કોઈ ઓપિનિયન લેવાતો હતો, એવું હવે રહ્યું. બધા પોતાની જાતે ઓપિનિયન લેવા માંડ્યા, પોતાના જાતે પોતે ડિસિઝન લે છે. કોઈ વાત ખોટી નથી, પણ એક આ એક મુદ્દો છે કે આની અંદર આ વસ્તુ બની રહી છે. સેકન્ડ, તો તમને ડિવોર્સની મેઇન વસ્તુ કહી છે કે હવે પોતે લેડીઝ પોતે કાયદાની જાણકાર થઈ ગઈ છે, કાયદા વિશે અવેરનેસ આવી ગઈ છે, કાયદો શું છે એ સમજવા લાગી છે બહુ નજીકથી. પહેલા જયારે કાયદો શું હતો એ બધા પુરુષો જ જાણતા હતા, સ્ત્રીઓના બધી વસ્તુની બહુ જ ઓછી ખબર હતી. અત્યારે સ્ત્રીઓ આ વસ્તુને બહુ જ નજીકથી જાણી રહી છે, નજીક સોશિયલ મીડિયા કે આપણે જે ગમે તે રીતે પોતાના પેપર, ન્યૂઝ પેપર, સોશિયલ મીડિયા, આ બધી વસ્તુથી બહુ જ નજીકથી સમજી રહી છે. એટલે જ્યાં એમને પણ કંઈ પણ દબાવવામાં અથવા તો કોઈ પણ પ્રેશર આવે અથવા તો કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો આવે તો એ નથી કરી શકતું. તો એ કારણે આ બધી વસ્તુ બની રહી છે. અને જ્યારે કોઈ પણ કેસમાં એવી મેટર બને કે ભાઈ બંને વચ્ચે જયારે આપણે એમ કહીએ કે સમાધાન મીડિયેટર કરાવો, તો ઘણી વાર એવા મધર ફાધર હોય છે કે ભાઈ એમને જે કરવું હોય કર, એમને પોતે એડલ્ટ છે, એમની મનની મરજીની વાત છે. એટલે મેં આવા બધા વિચારો સાંભળ્યા છે અને જોયા છે. એકચ્યુઅલીમાં જયારે આ વસ્તુ બને છે ને ત્યારે ઘણી વાર અમને એવું લાગે કે આવું ના હોવું જોઈએ. પરિવારમાં એક વસ્તુ બનવી જોઈએ, મતલબ એક પરિવારમાં એક ડિસિઝન લેવાવો જોઈએ. આ તો મેરેજ પહેલા જાતે થતા હતા, પણ તો બી સોશિયલ ફેમિલી સાથે રહેતી, જે આજે એ રહેવા માટે બંધાયેલું નથી જાણે એવું થઈ ગયું છે. દીકરીઓને માતા પિતા બહુ પ્રોત્સાહિત અમુક વસ્તુઓમાં કરે છે, જે અમે જોઈએ છીએ કેસની મેટર જે વધતી હોય એમાં, કે ઘણા બધા કેસ એવા છે કે જેમાં ખરેખર દીકરીઓના માતા પિતા અથવા દીકરાઓના માતા પિતા બહુ મોટો ભાગ ભજવી રહ્યા છે. એવી પણ મેટર છે. મેં જેમ તમને કીધું ને કે હા ફેમિલીથી નથી એ લોકો જોઈન્ટ આવતા, પણ આ બી મેટર છે
અને દીકરીઓ જો પહેલું મેઇન વસ્તુ છે, પોતે કમાતી થઈ ગઈ છે, એટલે મતલબ પગભર અર્નિંગ થઈ ગઈ છે, એટલે એને કોઈની જરૂર નથી, એવું પણ એક આમાં અમે માર્ક કર્યું છે. તે હવે પોતે, હા, એટલે એ એક મેઇન પોઈન્ટ છે, તે પોતે કમાય છે, પોતે સમજે છે હવે કાયદાને, એટલે આ બધા મેઇન મુદ્દા છે કે બહુ ઇઝી થઈ ગયા છે. કોમ્પ્રોમાઇઝ મેઇન નથી કરવો, કોમ્પ્રોમાઇઝ લેવલ નથી. પહેલા આપણા માતા પિતા આપણને કોમ્પ્રોમાઇઝ કરવાનું શીખવાડતા હતા અને આપણે કરતા હતા, અત્યારે એ કોમ્પ્રોમાઇઝ નથી. અને રિલેશન એટલા કહેવાય ને, રિલેશનને લોકો સમજતા બી ઘણા બધા કારણો છે. ડૉક્ટર પ્રશાંત, જે રીતે દિવ્યાબેને વાત કરી કે મહિલા સશક્તિકરણ પણ ખૂબ મોટો ફાળો ભજવી રહી છે વધતા જતા છૂટાછેડાના કારણોમાં. આ ઉપરાંત ઈગો લેવલ, દંપતી હવે કારણ કે કોમ્યુનિકેશન ગેપ ઘટી રહ્યો છે, મોબાઈલ પર તો ખૂબ ઘણી બધી વાતો થાય પરંતુ આમને સામને વાતો હવે દંપતીઓ વચ્ચે પણ ખૂબ ઓછી થઈ રહી છે. તો આવા ઘણા બધા કારણો છે જેના કારણે છૂટાછેડા વધી રહ્યા છે. પરંતુ જે આવા કેસીસ છે કે લગ્ન થયા એના બસ થોડા જ સમયમાં છૂટાછેડા લેવાનું પ્રમાણ વધી ગયું, એ વ્યક્તિ કે જેમણે આપણે મંજૂરી આપી છે વાતચીત, કારણ કે હવે તો એવું નથી રહ્યું કે માતા પિતાએ પસંદ કરી દીધા અને લગ્ન કર્યા, હવે તો બધા કપલ્સ મળે છે લગ્ન પહેલાં, વાતો થાય છે, એ સમજૂતી બને પછી જ લગ્ન થતા હોય છે. તેમ છતાં ડિવોર્સ થવા એની પાછળની શું માનસિકતા હોઈ શકે? ઘણી વાર છે ને, ડિવોર્સના દેખીતા કારણો કરતા છુપાયેલા કારણો બહુ જુદા હોય છે, અને લોકો જે એક્સપ્રેસ કરે છે રીઝન નથી હોતું, પણ એની પાછળ સેકન્ડરી અથવા ટર્શિયરી રીઝન હોય છે. ક્યારેક એવું હોય છે કે લગ્ન એકવાર થઈ જાય પછી આપણે અમુક વાત કરવાની, એવું હોય ઘણા. એટલે લગ્ન પછી જયારે વાત કરે ત્યારે કે ઓહો આ તો આવું છે, એટલે પછી કે ના તો નહીં જ ફાવે એમ કરીને છૂટા પડી જાય. ટોલરન્સ લેવલ ઘટી ગયું છે, સૌથી મોટી વાત છે. ઘણી બધી વખત જે પર્સનલ લેવલે બીજી વ્યક્તિને પોતાના સાયકોલોજીકલ અથવા સોશિયલ પ્રોફાઇલમાં સ્થાન આપવાની ઇનએબિલિટી, અથવા તો જે એકબીજાની અમુક જુદી માન્યતાઓને કે જુદા વિચારોને સ્વીકારવાની અશક્તિ, આ એક બહુ મોટું રીઝન છે. કે મારાથી કોઈ માણસ જુદું હોય એટલે વિરોધી છે એવું નથી હોતું. આ વાત ઘણા બધાને અત્યારે હજી ગળે નથી ઉતરતી, અને ખાસ કરીને લાઈફ પાર્ટનરમાં તો એવું નહીં જ બને. ઘણી બધી વખત એવું બન્યું હોય છે કે કેટલાક કિસ્સાઓમાં એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશીપ એકદમ જ ટપકી પડી હોય છે, ખબર ના હોય ત્યાંથી. કારણ કે લગ્ન થાય એટલે કોઈ જૂનો પૂર્વ પ્રેમી કે જે પૂર્વ પ્રેમિકા હોય એકદમ પ્રગટ થઈ જાય અને પછી લગ્ન એકદમ તૂટી જાય, આવું ઘણી બધી વખત બનતું હોય છે. ક્યારેક અમે જયારે આ કહીએ કે સારા લગ્ન જીવન માટે કયા લક્ષણો જવાબદાર છે, તેમાં એક છે સાસરિયા સાથેના સંબંધો. એટલે ભાઈ એને આપણે જુદી રીતે જોવું છે કે લગ્ન તૂટવા માટે પણ આ એક કારણ હોઈ શકે કે તે મારા માતા પિતાનું આવું કેમ અપમાન કર્યું એ દિવસે, મારે તો નહીં જ રહેવાય, તારી સાથે ના રહી છે એમ કરીને કેટલાક લોકો છૂટા થઈ જતા હોય છે. બીજું કે હવે તમે જુઓ તો ઓવરઓલ એટેન્શન સ્પાન બધા જ યુવાનોનો ઘટી ગયો છે. એ શેનાથી ખબર પડે તો કે ઇન્સ્ટાગ્રામની રીલ પરથી ગયો. ઇન્સ્ટાગ્રામની રીલ જે છે બહુ જ તરત જોઈને આગળ વધતા જાય છે, તો જીવનમાં પણ આ ઇન્સ્ટાગ્રામ રીલની જેમ લોકો બહુ ઝડપથી બધું ચેન્જ કરતા જાય છે. કોઈ નથી ફાવતું આગળ જવા દો, શું કામ આપણે પીડામાં પેઇનમાં રહેવું, અને જેમ બેને વાત કરી એમ કોમ્પ્રોમાઇઝ કેમ કરું, કોમ્પ્રોમાઇઝ કરવા માટે હું છું જ નહીં, આઈ એમ નોટ હિયર ફોર દેટ, મારી જે ઈચ્છા હોય હું કરું. ઓફકોર્સ ફાઇનાન્શિયલ કેપેસિટી જે છે એ બહુ મોટો ભાગ ભજવે છે, જે ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ જે છે એના લીધે કોઈ એકબીજા પર આધારિત નથી ઇકોનોમિકલી હવે. પણ પ્રશ્ન હવે સાયકોલોજીકલ અને સોશિયલ વધી ગયા, સોશિયલ કરતા પણ સાયકોલોજીકલ બહુ વધી ગયા છે, અને એના માટે થઈને એક વ્યક્તિ બીજી વ્યક્તિને જરા પણ સહન કરવા તૈયાર નથી. અને આ સહન કરવાની વાત જે આવે છે એટલે લોકો એને નેગેટિવ તરીકે જ લે છે. ઘણી બધી વખત જયારે ઇન્ક્યુબેશન પીરિયડ અમે કહીએ અથવા એડજસ્ટમેન્ટ પીરિયડ કહીએ, તો એની અંદર એકબીજાની જુદી વાતોને સમજવા પ્રયાસ કરવો જોઈએ ધીરજની સાથે, તો એ નથી થતો ઘણી વાર, અને એટલા માટે લોકો તાત્કાલિક છૂટા પડે છે. હવે એક જણને છૂટું પડવું છે એ ધારો કે બહુ જ કદાચ અપરિપક્વતા સાથે તોડફોડના મૂળમાં હોય ને કે ના ચાલી જ નહીં આપણે તો છૂટા પડી જવું છે. હવે એવું સામે એક જનરેશન હોય છે ને, એટલે એ પણ એવું કે તને ના ચાલે તો મને કેમ ના ચાલે, મારે પણ તારા વગર ચાલશે, ઇટ્સ ઓકે મને ઘણું બધું મળી જશે. એક નવી લાગે એવી વાત છે, સવારે સિંગલ હોય સાંજે કમિટેડ થાય અને બીજા દિવસે પાછા સિંગલ થઈ જાય સ્ટેટસમાં, આવું જ રિલેશનશીપમાં થતું હોય છે. એટલે આ બધી વસ્તુઓ જે છે એ અત્યારના જમાનામાં
અને તમને જાણીને નવાઈ લાગશે, વર્ષો પહેલા ડિવોર્સ જે શબ્દ છે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ડિવોર્સ જે છે એ સ્ટિગ્મા ગણાતો, ભાઈ આ છૂટાછેડા થઈ ગયા છે. હવે ડિવોર્સ શબ્દને કોઈ સ્ટિગ્મેટિક ગણતું નથી, અથવા તો સામાજિક સંકોચની વાત એમાં કઈ બહુ આવતી નથી. અને એ વાત એક રીતે સાચી પણ છે કે ડિવોર્સ થવા માટે બીજા અનેક કારણો હોઈ શકે. ડિવોર્સ થાય વ્યક્તિ ખરાબ જ હોય છે એવું નથી, એના અંદર બીજી ઘણી સમસ્યા હોય, પેઇન હોય, પીડા હોય. અમે તો ઘણી બધી વખત એવું જોઈએ છીએ કે જ્યારે લોકો આવે છે ત્યારે ખબર પડે છે કે ફર્સ્ટ નાઇટ પછી કે એને અમુક સેક્સ્યુઅલ હેબિટ્સ બહુ જુદા પ્રકારની છે, અને એના લીધે એને નથી રહેવું સાથે. બીજા જ દિવસે એને થાય કે આની સાથે તો કેવી રીતે રહી શકું. એટલે આવું બધું પણ અમે ઘણી બધી વાર જોયું છે. કદાચ એ બધી ચર્ચાઓ આપણે અત્યારે ના કરી શકીએ આ પ્લેટફોર્મ પર, પણ એવું ઘણી વાર બનતું હોય છે કે લોકો શોકમાં જતા રહે છે કે હે આવું, એટલે કે આવું તો આખી જિંદગી કેવી રીતે હું સહન કરી શકું, એમ કરીને લોકો છૂટા પડે છે. એટલે સેક્સ્યુઅલ હેબિટ્સ છે, સાયકોલોજિકલ હેબિટ્સ છે, એડજસ્ટમેન્ટના ઇસ્યુઝ છે, ઇકોનોમિક ફ્રીડમ છે, સોશિયલ કોન્ફ્લિક્ટ્સ છે, માતા પિતા સાથેના સંબંધો છે, આ બધી જ વાતો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત જે છે એ છે કે ટોલરન્સ જે છે બહુ ઘટી રહ્યું છે, એટેન્શન સ્પાન ઘટી રહ્યો છે. આ બધા જ મુદ્દાઓ ખૂબ મહત્વના છે. ઓફકોર્સ હવે બધાને ખબર પડી છે કે લીગલી આવું આવું થઈ શકે, એટલે અને તમને હજી કદાચ ઇન્ડિયામાં એટલું બધું પ્રિવેલન્ટ નથી, પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બહુ થઈ ગઈ છે હવે, અને એ છે પ્રી નપ્ટીયલ કોન્ટ્રાક્ટ. એટલે લગ્ન પહેલાનો એક કોન્ટ્રાક્ટ હોય કે ભાઈ આપણા દરજી નક્કી થયા પહેલા, બે ભેગા થયા પહેલા એક કોન્ટ્રાક્ટ હોય કે જો આપણે ભેગા થઈએ અને પછી ના ફાવીને છૂટા પડીએ તો મારી સંપત્તિમાં તારો કોઈ ભાગ નહીં અને મારે તારે કોઈ કોઈ સંબંધ નહીં, એ પ્રકારનો એક પ્રી નપ્ટીયલ એક અગ્રીમેન્ટ થાય છે. અને આ અગ્રીમેન્ટ હવે ધીરે ધીરે ઇન્ડિયામાં પણ વધારે વ્યાપક બનવા માંડ્યું છે, કારણ કે ઘણી બધી વખતે લગ્નો જે થાય છે એ એમાં બહુ મોટું એક ફેક્ટર સામેવાળાની સંપત્તિ પણ હોય છે. એટલે આ પણ એક આખો એક નવો ખ્યાલ હવે ડેવલપ થઈ રહ્યો છે. અલ્ટિમેટ વસ્તુ એ છે કે ભાઈ બનતું નથી એટલે છૂટા પડે છે, અને આ વસ્તુ જે છે એ ધીરે ધીરે વધતી જાય છે. બિલકુલ. હવે દિવ્યાબેન, આવા જ્યારે આ કેસીસ કોર્ટ સુધી પહોંચે છે તો હવે, કારણ કે આપણે ત્યાં એ પણ વ્યવસ્થા છે કે પહેલાં સમાધાન કરાવવાનો પ્રયાસ કરવામાં આવે અને પછી જો નથી થતું તો છૂટાછેડા સુધી પહોંચે, તો આ સમાધાનવાળો જે ફેઝ છે એ ખરેખર કામનું છે ખરા? જોવા જઈએ ને તો બંને પાર્ટી અત્યારની બહુ મ્યુચ્યુઅલ રીતે અન્ડરસ્ટેન્ડિંગથી ડિવોર્સ લઈ લે છે. બહુ મ્યુચ્યુઅલ રીતે તમારે બંને છૂટા થયું છે અને અમારી પાસે એવા ઘણા બધા કેસ, પહેલા કેવું હતું ડિવોર્સ એક વ્યક્તિને લેવા હોય બીજી વ્યક્તિને ના લેવા હોય, કારણ કે આ જે મારો એક્સપિરિયન્સ છે એ વર્ષો પહેલાની વાત છે કે એક વ્યક્તિને લેવા હોય એક વ્યક્તિને ના લેવા, એક એના બાળકોનું વિચારતું હોય. હવે તો બાળકો બી જેને હું રાખી લઈશ તું રાખી લે કોઈ પ્રોબ્લેમ નથી, હું મળવાઈશ તું મળવા કોઈ પ્રોબ્લેમ નથી. હવે આ બધી પરિસ્થિતિમાં એ વસ્તુ બની છે કે છૂટાછેડા બંને વ્યક્તિઓ અત્યારે મ્યુચ્યુઅલિટી બહુ લેતા થઈ, બંને જણ આવે તો મારે આ નથી લેવું મારે આ લેવું છે અને છૂટા પડી જાય છે. હા, પણ આપણી કોર્ટમાં બંને જ્યારે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેતા હોય ત્યારે પહેલા તો જો અમે એડવોકેટ પણ પ્રયત્ન કરતા હોય છે કે બંને વ્યક્તિને સમજાય, એમાં ખાસ કરીને જયારે બાળક જયારે હોય છે ને ત્યારે તો અમે એ બંને વચ્ચે બંને એડવોકેટ મીડિયેટર તરીકે કામ કરીને એ લોકોનું લગ્ન જીવન બચાવવાનો પ્રયત્ન કરતો હોય છે, એના માતા પિતા સાથે વાત કરીને પણ પ્રયત્ન કરતો હોય છે અને અમે ખરેખર એ તરફ વધતા હોઈએ છીએ. પણ જયારે બાળક ના હોય ને અમે ખરેખર આવી રહ્યા હોય કે ભાઈ અમારે ડિવોર્સ જ લેવા છે તો હવે આવનાર બાળકનું ભવિષ્ય ન બગડે એ કારણે અમે એમને કહીએ કે ભાઈ ડિવોર્સ લેવા છે તો વાંધો નથી, પણ 13B મ્યુચ્યુઅલથી કરવા છે કે 13(1) ડિવોર્સથી તમારે કરવા છે કે જે ભાઈ તમે પોતે, તો કે ના અમારે મ્યુચ્યુઅલથી કરવા છે. તો પછી આપણી કોર્ટોમાં બી એટલે ફેમિલી કોર્ટમાં પણ તમારે કમ્પલસરી કાઉન્સિલિંગ કરવાનું છે અને ત્યાં અમારા કન્સિલર હોય છે, એ મીડિયેટર તરીકે બંનેને સમજાવતા હોય છે અને ત્યારબાદ એ બંનેને યસ થાય તો જ એ આગળ મેટર જાય છે જજ સાહેબ સામે અને પછી એમને કોર્ટ પણ પૂછતી હોય છે કે તમે આ વસ્તુ છે તમને બેન આમ મળ્યું છે ભાઈ તમને આ વસ્તુ આવી ગઈ છે દીકરા દીકરી જે છે, અને ત્યારબાદ એમના ડિવોર્સ બંનેના ફાઇનલ જજમેન્ટ આવતું હોય છે. એટલે એ લોકોને 6 મંથનો ટાઈમ પણ આપવામાં આવે છે, એવું નથી કે તરત ડિવોર્સ થઈ જાય છે. એટલે જે તમે કહો છો ને કે કાઉન્સિલિંગ, તો હા એ લોકો વચ્ચે કાઉન્સિલિંગ 100% થાય છે. પણ એ કેટલા પરસેન્ટ કારગર સાબિત થતું હોય છે? શું એવા કેસીસ પણ હોય છે કે કાઉન્સિલિંગ કર્યા બાદ પછી એ છૂટાછેડા સુધી નથી પહોંચ્યું, પછી એ બંને વચ્ચેની જે તકરાર છે એનો અંત આવી જાય કે એવું કંઈ બન્યું છે ખરા?
બહુ જ રેર પણ બને છે એવા કેસ બન્યા છે કે ત્યાં ગયા પછી એમ લોકોને ખબર પડે કે 6 મહિના આપણે હજુ તમે સાથે રહો, ઘણી મીડિયેટર હોય એમ કે થોડોક સમય સાથે રહો તો કદાચ તમારામાં ફેરફાર આવી જાય. તો એમ તો જયારે એ વસ્તુ બને છે ત્યારે હા, એવું નથી કે બધા 99% કે 99.99% નથી બનતું, પણ તો પણ 1% એવું બની શકે છે કે એ લોકો બંને વચ્ચે ખરેખર મ્યુચ્યુઅલ થઈ જાય છે, પ્રેમથી બધા રહેતા થઈ જાય છે. અને જયારે અમારી પાસે આવે ત્યારે ઘણા હેપી થયું બંને કપલ કે બેન તો આ વસ્તુ બની, અથવા મીડિયેટર પાસે અમે જયારે કોર્ટમાં જઈએ ત્યારે વસ્તુ સામે જજ સામે બી કહેતા હોય છે કે સાહેબ અમારે બંને વચ્ચે સમાધાન થઈ ગયું, ત્યારે અમને બી એટલું સારું લાગતું હોય છે, કોર્ટને બી એટલું સારું લાગતું હોય છે. પણ જયારે મ્યુચ્યુઅલ થી થાય છે ત્યારે મીડિયેટરનો કહેવાય ને કે પછી નથી એટલું બધું એનું રિઝલ્ટ આવતું, કારણ કે એમને નક્કી કરીને જ આવ્યા હોય છે એ ડિવોર્સ થઈ જ જવાનું છે. કાઉન્સેલિંગ કરવામાં આવે છે પરંતુ એની એટલી બધી પણ અસર નથી, જો અસર થાય તો ખૂબ સારું. ડૉક્ટર પ્રશાંત, આપના મતે આજે આવા જ્યારે કોઈ પણ લગ્ન જીવનમાં તકરાર થાય ત્યારે યોગ્ય કાઉન્સેલિંગ મળી રહેવું એ દંપતીને કેટલું જરૂરી છે? આ કાઉન્સેલિંગ હું ફક્ત એ નથી વાત કરી રહી કે જે કોર્ટ તરફથી આપવામાં આવે છે, ઘણીવાર પરિવારનો પણ ખૂબ મોટો રોલ હોય છે, પરિવાર પણ કાઉન્સેલિંગ કરી શકે એ વાત અલગ છે કે બધી જગ્યાએ પોસિબલ નથી, ઘણીવાર એ કાઉન્સેલિંગની જગ્યાએ પરિવારનો પણ અલગ કરાવવામાં મોટો ફાળો હોય, પરંતુ પરિવારે આવા સમયમાં જ્યારે કોઈ દંપતી વચ્ચે તકરાર ચાલી રહી છે તો બંને પરિવારનું જે આઈડિયલ બિહેવિયર હોવું જોઈએ કેવા પ્રકારનું હોવું જોઈએ, કોઈ માતા પિતા કાઉન્સેલિંગ દંપતીનું કઈ રીતે કરી શકે? પહેલું તો એ છે કે વચ્ચે ના આવવું, બે જણને એમનું જીવન જીવવા દેવું. આપણે ત્યાં શું છે કે ઘણી બધી વખત કેટલાક લોકો લગ્ન પછી પણ પોતાનું ચંચુપાત ચાલુ રાખે છે, એ લોકોનું બે લગ્ન પછી બેનું અલગ યુનિટ થયું છે, યુનિટ એટલે એક એકમ થયું છે, ભલે જોડે રહેતો અલગ રહેતો અલગ વસ્તુ છે, પણ તમે સાયકોલોજીકલી એમની અંદર ઘૂસી ના જાઓ, એમને એમના નિર્ણયો જાતે લેવા દો, એમની સમસ્યાઓ એમના પ્રોબ્લેમ ને જાતે સોલ્યુશન કરવા દો, એ ટ્રેનિંગ છે એક જાતે. જેમ ઘણી બધી વખત મેં જોયું છે કે અત્યારે જેમ જુનિયર કેજી સિનિયર કેજી ની અંદર ચિંતા તુર મમ્મીઓ ને તરત જ ટીચરને સવાલ પૂછે કે આને કેટલું આવડ્યું, એબીસીડી આવડ્યું કે નહીં, ત્યાંથી શરૂ થાય તો છે લગ્ન પછી પણ આ વાત ચાલુ રહે છે. એટલે મારે એ ખાસ કહેવું છે કે અમુક અમુક લોકોએ એને બાળકોને અથવા તો જે હવે મોટા યંગસ્ટર્સ છે જેના લગ્ન થયા છે એને થોડુંક વિડ્રો થવું જોઈએ, થોડું છોડી દેવું જોઈએ, એ લોકોને એમની રીતે એમના સંબંધને પરિપક્વ થવા દેવો જોઈએ. દરેક બાબતમાં તમે ટપકી પડશો કે શાકમાં મીઠું આટલું નખાય ને આટલું નખાય ને પેલા કેમ આમ બોલે પેલા કેમ પેલું કર્યું, જો બંને પક્ષે હું તો બંને પક્ષે તો વાત બરાબર થશે. મારો દીકરો આમ છે, મારા દીકરાને આવું છે, એવું જો કોઈ દીકરાની મમ્મી કે પપ્પા કહેશે તો એ પણ હવે ચાલે એવું નથી, કારણ કે એ હવે એનું નવું એક નવું જીવન શરૂ થયું છે. જસ્ટ રિસ્પેક્ટ ધેટ લાઈફ. છોકરીની મમ્મી હોય તો પણ નાનીની વાતોમાં મારી છોકરીને આજે ખાધું કે નહીં, ઇટ્સ ઓકે, મોટી મેચ્યોર છે અત્યારે, આટલું ભણેલી ગણેલી વ્યવસ્થિત છોકરી હોય તો એનું એનું જીવન એની રીતે સંભાળી લેશે. ના સંભાળ એવું હોય તમને લાગે તો તમે એને ખુલ્લા મને ચર્ચા કરો, બે બે પેરેન્ટ્સ એકબીજા સાથે, ભાઈ આવું આવું છે ને આવું હોવું જોઈએ. પણ મોટે ભાગે આપણે ત્યાં ભારતમાં જ આ ખાસ વધારે જોવા મળે છે કે સ્કૂટર આવડી ગયા પછી એ સ્કૂટરને પાછળથી પકડી રાખવાનું, તું પડી ના જાય તો. એટલે લગ્ન જીવનમાં તમે પરણાવ્યા છે તો બે જણને એમનું એમનું જીવન એ કરવા દો, અને ક્યાંક પ્રોબ્લેમ થાય તો તમે એને એને સમાધાનકારી વલણથી જુઓ, એને પક્ષકાર થઈને ના જુઓ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે જ્યારે ન્યુટ્રલ બાબત તરફ જાઓ છો, સંબંધને પ્રાયોરિટી આપો છો, ત્યારે આ સંબંધ ટકી રહે છે. પણ આ મારા બાળકો સાથે આવું ત્યાં કેમ કર્યું ત્યાંથી શરૂ થાય છે, એ સંબંધ ટકતો નથી. બની શકે કોઈકે કંઈક ખરાબ કર્યું હોય, બહુ જ હિંસક વર્તન કર્યું હોય, તો એવા બધાની હું વાત નથી કરતો, હું એવાની વાત કરું છું કે જ્યાં આગળ સોશિયલ ઇન્ટરફિયરન્સના કારણે પ્રોબ્લેમ ઉભો થાય છે, એટલે એ બાબતથી દૂર રહેવું બહુ જરૂરી છે. કારણ કે તમે ચિંતા કેટલી ઉંમર સુધી કર્યા કરશો કે તમારું તમારું બાળક પરણી ગયું પછી હવે એને બાળક થાય, એ બાળકને પણ પછી સ્કૂલમાં મૂકો, એની ચિંતા કરો, અને પછી એ મોટું થાય તો એની ચિંતા. ઇટ્સ ઓકે, હવે છોડી દો, એ લોકોને છૂટા કરો, એમની રીતે એમનું જીવન જીવવા દો, પ્રેમને મજબૂત બનાવો, સલાહોના ભારથી પ્રેમનું નિકંદન ના કાઢી નાખો, આ બહુ જરૂરી છે. એટલે આ વસ્તુ આપણે સોશિયલ મેચ્યોરિટીના એક ભાગ રૂપે
દંપતિના માતા પિતાએ આ સમજવી ખૂબ જરૂરી છે. ચોક્કસ ક્યાંક તકલીફ થતી હોય તો બોલવાનું અને એનો વચ્ચે અવાજ ઉઠાવવાનો એ અલગ બાબત છે, આખી એ અલગ જ વાત છે, એની અત્યારે ચર્ચા નથી કરતો. પણ મોટા ભાગે જે નાની નાની વાતોમાં કૂદી પડતા માતા પિતાઓ છે, એ લોકોએ બચવું જોઈએ આ બધા ઓવર ઇન્ટરફિયરન્સ થી, અને એ બંનેને એમનો પોતાનો સંબંધ જાતે મેચ્યોર થવા દેવો જોઈએ. આ એક પરિપક્વ પેરેન્ટ્સ ની નિશાની છે. બિલકુલ. આ ઉપરાંત દિવ્યાબેન, હવે જે દંપતીઓના ડિવોર્સ થઈ ગયા છે, આ ડિવોર્સ પછીની પણ ઘણી બધી સમસ્યાઓ હોય છે. ઘણા લોકો એવું માને છે કે હું ડિવોર્સ લઈ લઉં, છૂટાછેડા લઈ લઉં, એટલે પછી હવે મારા જીવનમાં પ્રોબ્લેમ ખતમ થઈ ગઈ. પરંતુ એવું નથી, ઘણીવાર જે કપરી પરિસ્થિતિ એ પછી શરૂ થતી હોય છે. ડિવોર્સ પછીની કઈ કઈ પ્રોબ્લેમ્સ આપે જોઈ છે, કઈ કઈ પરિસ્થિતિઓનો સામનો બને? ફક્ત કારણ કે એક સમય એવો હતો કે ડિવોર્સ થાય એટલે સૌથી વધારે દુઃખનો પહાડ એ સ્ત્રી પર આવી પડતો હતો, પરંતુ એવું નથી, હવે બંને એ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. તો એ કઈ કઈ સમસ્યાઓ છે? પહેલા તો હું એ કહીશ કે આજે અત્યાર સુધીમાં ડિવોર્સની પરિસ્થિતિમાં જે સામનો કરવો પડતો હતો ને, એક તો 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર જે આપણે એક પાગતીનો છૂટાછેડાનો લેખ કરીને એક ડિવોર્સ કરતા હતા, જોકે ગવર્નમેન્ટે હમણાં હવે કાયદામાં ચેન્જ કરીને બંધ કરી દીધું, અને હવે સીધું તમારે કોર્ટમાંથી ડિગ્રી લેવાનું નક્કી કર્યું કે કોર્ટમાંથી જજમેન્ટ અને ડિગ્રી લેવી પડશે. તો એ વખતે એ પ્રોબ્લેમ આવતો કે ઘણી વાર એ ડિવોર્સ પછી પણ એને ચેલેન્જ થતા હતા. એમાં પુરુષ સ્ત્રી એટલે વર કન્યા એવું નથી, હસબન્ડ બી કરતો હતો ને વાઈફ બી કરતી હતી ચેલેન્જ કે ભાઈ મારા ડિવોર્સ વેલિડ નથી, મેં આનામાં સાઈન કરી નથી. એટલે આ જે વસ્તુ બનતી હતી એ હવે કદાચ નહીં બને, પરંતુ ડિવોર્સ પછીના બીજા બધા જે પ્રશ્નો છે, એક તો તમે જુઓ તો સમાજમાં તમારી એક નજર, અને જોવા જઈએ એ વકીલની તરફથી વાત નથી કરતી પણ સમાજની દ્રષ્ટિ, પણ અત્યાર સુધી જે જોયું છે કે સમાજમાં પહેલા કેવું હતું કે ડિવોર્સ એટલા જાણે બહુ મોટું એક હાઉ હતો અને એક બહુ મોટી ખરાબ ઘટના હતી. અત્યારે ડિવોર્સ થયા હોય તો તમને બી બધા કેવા આવશે કે ભાઈ ફેમિલી મેમ્બરોને એ તો થાય, હવે લગ્ન જીવન છે, હવે તો બધું કોમન થઈ ગયું છે. આ બધા જે સોશિયલ વર્ડ જે આવી ગયા છે ને, એ બહુ ખતરનાક વર્ડ છે. એનાથી જ છોકરા છોકરીઓને છૂટાછેડા લેવા માટેનું બહુ ઈઝી થઈ ગયું, એના માતા પિતાને બહુ હવે ઈઝી લાગે. પહેલા માતા પિતા સપોર્ટ દીકરાને કે દીકરીને વહુને અથવા તો દીકરીને જમાઈને સપોર્ટ કરતા હતા કે બેટા આવું ના કરવું જોઈએ, દીકરીને એવી રીતના સપોર્ટ કરે બેટા આ ના કરાય, આ સમાજની દ્રષ્ટિ યોગ્ય નથી. એવી રીતે દીકરાને એની માતા અને પિતા સપોર્ટ કરતા હતા કે ના બેટા ડિવોર્સ એ બહુ ખરાબ વસ્તુ છે, આપણા તો 6-7 પેઢીમાંથી નથી થયું. તમે જુઓ અત્યારે શબ્દ સાંભળવા નહીં મળે, 7 પેઢીમાં અમારા ઘરમાં તો છૂટાછેડા નથી થયા, અને અત્યારે તો 7 પેઢીમાં નહીં, 7 ફેમિલી મેમ્બર હોય તો પણ તમારે ડિવોર્સ થયેલા હોય. એટલે આખી છે ને સમાજની રચના, શબ્દોની રચના, અને કહેવાય ને કે બધાના મગજ એટલે એક તો ટ્રસ્ટ ઇશ્યુ થઈ જાય. કોઈ પણ જયારે ડિવોર્સ થાય ને એટલે પછી જયારે બીજી વ્યક્તિ એની સાથે લગ્ન કરવા આવે ને, એમાં બી બંને વચ્ચે, કારણ કે ઓલી પણ વ્યક્તિ 99% એવી હોય કે ડિવોર્સી હોય, અનમેરીડ અને ડિવોર્સીના મેરેજ થયા તો પાછા નવા ઇશ્યુ ઉભા થાય કે કયા કયા થાય એ પછી વાત કરશું આપણે, પણ જયારે ડિવોર્સી છે વ્યક્તિ અને ડિવોર્સ લીધા છે તો પાછા એના સોશિયલ મીડિયાના ઉભા થાય કે ભાઈ તારા આના ફોટા હતા, તારે આના ફોટા છે, તે ઇન્સ્ટા પર આને આ લાઈક કર્યું, તું મને નહોતું કર્યું. એટલે ડિવોર્સ પછી પણ બંનેની જિંદગી શાંતિથી જીવવી થોડી અઘરી થઈ જાય છે, પરંતુ ઉપર આ બહુ મોટી પ્રોબ્લેમ છે, ખાસ કરીને પુરુષો માટે. ઘણીવાર એ એટલા સક્ષમ નથી હોતા, તેમ છતાં જે આપવા ભરણ પોષણ માટે જે પૈસા આપવામાં આવે છે એને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. ઘણી જગ્યાઓ પર એવા પણ કેસીસ ધ્યાનમાં આવે છે કે મહિલાઓ જાણી જોઈને કંઈક વધારે પડતા જ ભરણ પોષણની માંગ કરતી હોય. એ વાત શું સાચી છે? ખરેખર શું આવું આવા કેસીસ વધી રહ્યા છે? 100% વધી રહ્યા છે. મેં કીધું ને કે હવે સ્ત્રીઓ પોતે જાતે સમર્થિત થઈ ગઈ છે. પહેલા પુરુષ પ્રધાન દેશ હતો, અત્યારે હવે સ્ત્રીઓ બધું સમજી, પહેલા કાયદો પુરુષ બનાવતા હતા. અત્યારે તમે જુઓ તો એક વસ્તુ તો હું અહીંયાથી આ મીડિયા પરથી બી કહીશ કે તમે કોઈ પણ કમિટી જુઓ, કોઈ પણ જગ્યાએ જુઓ તો તમને પુરુષો દેખાશે, સ્ત્રી તો માંડ બહુ ઓછી દેખાશે. 33% તો ક્યાંય નહીં દેખાય તમને, 1% દેખાશે. પણ જયારે આમાં એવું ફેલ થઈ ગયું છે કે સ્ત્રીઓ બધા કાયદા જાણતી ગઈ, બધું જાણતી થઈ ગઈ છે, ઓપન થઈ ગયું છે, લો ફેમિલી કોર્ટ આખી ઓપન થઈ ગઈ છે. એટલે એના કારણે શું થયું છે કે સ્ત્રીઓને એમ જ થાય છે કે મારે જેટલું ભરણ પોષણ પેલો કમાય કે ના કમાય મારે લેવું જોઈએ. અને ખરી વસ્તુ તો એ છે કે પુરુષ પણ ઘણી વાર એટલું બધું કમાતો હોય છે પણ આપવા તૈયાર નથી હોતો. એટલે સ્ત્રીને માંગણી પણ એવી હોય
કે જે વ્યાજબી હોવી જોઈએ, અને પુરુષ ને, અને હું તો કહું છું જેન્ટ્સ જો એટલું, એટલે પતિ જો એટલું કમાતો હોય તો એ સ્ત્રી ઘણી વાર પુરાવા લાવવામાં બિચારી નથી લાવી શકતી. તો ઘણી વાર એવું બને છે બે પક્ષે જ, કે ઘણી વાર એવું બનતું હોય છે કે એ સ્ત્રી પોતે ત્યાં સુધી પહોંચી જ નથી શકતી કે જ્યાં સુધી એનો હસબન્ડ કમાતો હોય. એટલે આપણે કહીએ ને કે સ્ત્રી પણ, હા તમે કહો છો હું 100% એગ્રી છું, કારણ કે સ્ત્રીઓ અત્યારે પોતે જે પેલો પુરુષ એટલે એનો પતિ જે નથી કમાતો એનાથી પણ વધારે ભરણ પોષણ માંગવાની કોશિશ કરી રહી છે, કારણ કે એને વધારે ભરણ પોષણ મળશે તો એને એના ખર્ચા આવે. એટલે એક વસ્તુ કહું કે અત્યારે આપણે બધા છે ને ખર્ચા મોબાઈલ સોશિયલ મીડિયા મૂવીઝ શોપિંગ એટલું બધું વધી ગયું છે. જેમ પહેલામાં દિવાળીમાં કપડાં લેવાતા હતા, સમર વેકેશનમાં કપડાં લેવાતા હતા, અત્યારે રૂટીન થઈ ગયું. એટલે આ વસ્તુ આપણને એટલી જે આપણને ફેક્ટ ના કરતી હોય પણ અત્યારની યંગસ્ટર્સ ને બહુ જ ઇફેક્ટ કરે છે. રોજ નવા કપડાં, મોબાઈલ કવર, તમારી સોશિયલ વસ્તુઓ, તમે ફરવા જવું, બધું જ, બધા શોખ એટલા બધા વધી ગયા છે કે એ ખર્ચા પૂરા કરવા માટે હવે આ રસ્તા બધા અપનાવવા પડે છે. એટલે સ્ત્રીઓ એ રસ્તા પર પણ વધી રહી છે. એટલે આ ભરણ પોષણની પણ એક સમસ્યા છૂટાછેડા પછી જોવા મળી રહી છે. ઘણીવાર યોગ્ય રીતે માંગવામાં આવે તો પણ વાંધો નહીં, ઘણીવાર ના માંગવામાં આવે તો પણ પ્રોબ્લેમ. એક છેલ્લો અભિપ્રાય ડૉક્ટર પ્રશાંત, આપના તરફથી આ જે તકરારો વધી રહી છે એનું યોગ્ય નિરાકરણ આવે, કોર્ટ સુધી આ મામલા કોઈ પણ કેસીસ ન પહોંચે એના માટે કોઈ પણ કપલે કોઈ પણ તકરારની અથવા તો અણબનાવની શરૂઆત થઈ રહી છે રિલેશનશીપમાં તો સૌથી પહેલાં શું પગલું લેવું? સૌથી પહેલા જ્યારે આવું થયું હોય ત્યારે એ લોકોએ પોતે જ બેસીને પહેલા વિચાર કરવો જોઈએ કે આપણે કેમ ભેગા થયા હતા, કયા એવું કયું કારણ હતું કે જેના લીધે આપણે બે ભેગા થયા હતા. જો આ વિચાર કરશે ને તો પણ એ લોકોને ઘણું બધું એમ મનથી ખબર પડશે કે ના, આ લાઈફ કઈ એ પોઝિટિવિટી માટે આપણે ભેગા થયા હતા, પ્રેમ માટે કે આ એક સંબંધ માટે ભેગા થયા હતા, ઝઘડવા માટે ભેગા નહોતા થયા, ત્યાંથી શરૂ થાય છે. પછી જો જરૂર પડે તો એ લોકો સાયકોલોજીકલ કાઉન્સેલિંગ લઈ શકે, એનાથી ચોક્કસ એમને ફાયદો થાય છે. હવે તો અમે એટલે ઘણા વર્ષોથી હું કહું છું પ્રી મેરેજ કાઉન્સેલિંગ અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ આ બંને બહુ જ ઉપયોગી થતું હોય છે, પણ સાયકોલોજીકલ વેમાં, એટલે એક એક ડિરેક્શન સાથે ગાઈડેડ કાઉન્સેલિંગ જો એ લોકોને મળે તો બંને એકબીજાના સાયકોલોજીકલ શોર્ટકમિંગ્સ અથવા તો લિમિટેશન અને એમની કેપેસિટીઝ જાણી અને એકબીજા સાથે વધારે સારું એડજસ્ટમેન્ટ કરી શકે અને જીવનને સરસ જીવી શકે. આ એક બહુ મોટી વાત લોકોએ સમજવા જેવી છે. અને સામાન્ય લોકોએ એક સ્વીકારવું જોયું કે કોઈ પણ લીગલ સલાહ લે, કોઈ પણ સાયકોલોજીકલ સલાહ લે એટલે ખરાબ કહેવાય કે એ કંઈ બહુ મોટું હોહા થઈ ગઈ, એવું નથી હોતું. ઇટ ઇઝ ઓલ ફાઇન. એ બધી વસ્તુઓ સમાજે સ્વીકારવી રહી કે કોઈ સાયકોલોજીકલ સલાહ લેવા જાય છે તો એ કંઈ પાગલ હોય તો જ જાય, કે મનમાં કંઈક માનસિક રોગ થઈ ગયો હોય તો જ જાય, એવું નથી હોતું. લોકો સામાન્ય સંજોગોમાં પણ એ મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન લેવા જતા હોય છે અને આ વસ્તુ બહુ સાહજિક છે, લેવાથી બહુ મોટા પ્રોબ્લેમથી બચી શકાય છે. એટલે આ વાત આપણે બધાએ સમજવા જેવી છે. ઇટ્સ લાઈક અ વેક્સિન, વેક્સિન લીધી હોય તો ભવિષ્યમાં મોટો રોગ થવાની સંભાવના નથી રહેતી. તો આ આટલું મારી દ્રષ્ટિએ સમજવું જોઈએ. એક છેલ્લી વાત કહી દઉં કે જેવું તમે અપેક્ષા રાખો છો કે સામેવાળી વ્યક્તિ મારી સાથે બિહેવ કરે એવું તમે પણ એની સાથે કરો. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ આપ બને. નમસ્કાર દર્શક મિત્રો, હાલ કાર્યક્રમમાં બસ આટલું જ.